સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજમાં ગરમીનો પારો ઊંચો જતા સવારથી જ ગરમીને લઈને બજારો સહિત ભીડભાડ વિસ્તારોમાં વાહનો સહિત લોકોનો ઘસારો ઓછો જોવા મળ્યો હતો. રાજ્યભરમાં ગરમીનો પારો દિવસે ને દિવસે તેજ થતા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં સવારથી જ ગરમીએ માજા મુકતા દેહ દજાડી એવી ગરમી પડતા ગરમીની શરૂઆતમાં જ લોકો ગરમીને લઈને તોબા તોબા પોકારી ઉઠ્યા છે. તો ગરમીને લઈને ગરમીથી બચવા માટે સૌ કોઈ વિવિધ પેંત્ર અજમાવી રહ્યા છે. તો સૂર્યદેવ તેમનો પ્રકોપ બતાવતા મહિલાઓ બાળકો વૃદ્ધો સહિત મૂંગા પશુ પંખીઓ પણ ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે. તો પશુઓ ગરમીમાં છાયો ખોરતા તથા પંખીઓ મારામાં જ ભરાયેલા જોવા મળ્યા હતા. તો દિવસ દરમિયાન લોકોનો ઘસારો ભીડભાડવાળા વિસ્તારમાં પણ નહિવત વસ્તી જોવા મળી હતી. તો ગરમીથી બચવા પંખો એસી કૂલર ઠંડી ચટાઈ સહિતનો ઉપયોગ કરવાનો વારો આવ્યો હતો. તો દિવસ દરમિયાન ગરમીને લઈને રસ્તાઓ સહિત બજારોમાં વાહનો સહિત માનવ ટ્રાફિક નહિવત જોવા મળ્યો હતો. તો પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પણ નગરજનોને ગરમીને લઈને સૂચનાઓ આપવામાં આવી હતી. તો સેનેટરી વિભાગ દ્વારા ચોખ્ખા સહિત દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. તો રાત્રિ દરમિયાન મચ્છરજન્ય રોગો માટે પંપ દ્વારા દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZS TV પ્રાંતિજ. પ્રાંતિજ નગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા નગરપાલિકામાં પાણીનું સુચારુ સંચાલન થાય, નગરજનોને પાણી સમયસર મળી રહે તે માટે અને દરેક સંપ ઉપર ક્લોરિનેશન કરવામાં આવ્યું છે, જેના લીધે નગરજનોને પીવા માટે સ્વચ્છ પાણી મળી રહે. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા દરરોજ સફાઈ અને આ ઉપરાંત દવાનો છંટકાવ પણ કરવામાં આવે છે, જેથી કોઈ બીજો રોગચાળો ના ફાટી નીકળે. અને નગરજનોને અમારી અપીલ છે કે શક્ય હોય તો બપોરે ઘરની બહાર નીકળવું નહીં અને કોઈ પણ વાસી જમવાનું તથા વાસી ખોરાક ઓછો રાખો, જેના લીધે કોઈ તબિયતને કોઈ અસર ખરાબ અસર પહોંચે નહીં.